आगाय नमो विद्रागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोए सव साहुनम नमो लोए सव साहुनम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव्वपावप्पनासनो सव्वपावप्पनासनो मंगलानं च सव्वेसिम मंगलानं च सव्वेसिम पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम शिवाय सच्चिदानंद हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा आप निरंतर हमारी साथे अहीं हाजर रहजो आप निरंतर हमारी साथे अहीं हाजर रहजो आपनु अखंड निधि ध्यासन आपनु अखंड निधि ध्यासन आपने व्यक्त परमात्मा दशानु निधि ध्यासन आपने व्यक्त परमात्मा दशानु निधि ध्यासन अखंड सानिध्य आपनु अखंड सानिध्य हमने निरंतर वर्तो हमने निरंतर वर्तो हे दादा भगवान हे दादा भगवान हमने सौने हमने सौने शुद्ध उपयोग पूर्वक अपना अंतराशय मुजब अपना अंतराशय मुजब सत्संग स्वाध्याय करावो हे दादा भगवान निरंतर शुद्धात्मा स्वभाव माज रहूं निरंतर शुद्धात्मा स्वभाव माज रहूं शुद्धात्मा स्वभाव नोज अनुभव करूं शुद्धात्मा स्वभाव नोज अनुभव करूं मन वाणी कायाना परिणामों मां क्यारे पण ना भड़ू क्यारे पण इने मारा ना मानू एवी जागृति एवो पुरुषार्थ एवी शुद्ध विज्ञान दृष्टि आपो हूँ शुद्धात्मा छूँ हूँ विशुद्धात्मा छूँ परम ज्योति स्वरूप सिद्ध भगवान छूँ हूँ विज्ञान स्वरूप छू अनंत ज्ञान वाड़ो छूँ अनंत दर्शन वाड़ो छूँ अनंत शक्ति वाड़ो छूँ अनंत सुखनु धाम छू चैतन्य घन स्वरूप एवो शुद्ध आत्मा छू जय सच्चिदानंद महात्माओं अपने पूर्णिमा बेन नो पहला क्वेश्चन तो बोलो पूर्णिमा बेन जय सच्चिदानंद स्वामी जी तो जय सच्चिदानंद तो पूर्णिमा ने अपने कविराज श्री नु एक पद छे के समझ हमेशा समाय दे से ये जे छे तो हमें घणी वार थाय के ओहो आटला वर्षो थया दादा ज्ञान लीधो હવે સમજ એક્ઝેક્ટ શું કે એટલે કોક વખત એમ થાય કે આ પરિણામ નથી આવતું એટલે ફ્રીક્વન્ટલી એમ થાય કે આ બધી પાંચ આજ્ઞા આખો વખત હાજર નથી રહેતી અને તો એ સમજની કઈ કચાશ ને એક્ઝેક્ટ શું સમજ એ સમજાવો ને સ્વામીજી દાદા ભગવાને કહ્યું અને કવિરાજે પદ્મમાં મૂક્યું કે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે તો કે છે કે આપણને બધાને અનુભવ છે નિષ્ઠા છે આપણી કે હું નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ દાદા ભગવાન મારે આખો દિવસ દરમિયાન પાંચ આજ્ઞામાં રહેવું છે આપનું આપેલું વિજ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ આપો પછી દિવસ દરમિયાન તમે આપે જેમ કહ્યું
કે અંતસ્કરણ થતું હોય છે અને ઘણી વાર આપણે કયા વકીલની સલાહ માંગી એટલે અંતસ્કરણમાં પણ બધા વકીલો બધા હાજર છે એટલે અંદર બોલે જેને લેપાયમાન ભાવો પણ કહી શકાય છે એટલે અંતસ્કરણમાં બધું બોલબોલ થાય અને વ્યવહાર જ્ઞાનીની ભાષામાં તો મનવાણી કાયા એ જ વ્યવહાર છે પણ આ લોક વ્યવહારમાં રહેલો આ નામધારી ફાઇલ એક એની જૂની ટેવ પ્રમાણે કેટલીક વાર એ લોક વ્યવહારની જૂની આદતો કે અંદર જૂનું જે બોલબોલ કરે એને સાચું માની અને એમાં ફસાય કેટલીક વાર એટલે અંતસ્કરણ ચાલ ચાલ કરે એને ખબર પણ પડે છે કે હારું શાંત થતું નથી નિવેશ પાવતો નથી ને આ તો ચાલ ચાલ જ કરે છે એટલે ચાલતું રહે એક પછી બીજું બોલે બીજા પછી ત્રીજું બોલે આ ખૂણામાંથી બોલે પેલા ખૂણામાંથી બોલે એટલે આપણે સમજી જવું કે આ દોરી બુદ્ધિના હાથમાં છે એટલે ઉભરાય છે શું થાય છે હવે સમજ દાદાએ કહ્યું સમજ એ જ્ઞાનની માતા છે અહીંયા સમજ એ બે રીતે લાગુ થાય છે એક છે રિલેટિવ પક્ષે પણ સમજ એ હૃદયની ભાષા છે અને રિલેટિવ પક્ષની સમજ પણ સમાવી દેવી છે એટલે કે શમન કરેવી છે સ્વ પરનું હિત જાળવે એવી છે અને પ્રજ્ઞા પક્ષી જે સમજ ઊભી થાય છે પ્રજ્ઞાના અજવાળાની તો વાત જ જુદી છે પ્રજ્ઞા અજવાળું તો એક જ લીટીમાં કહી દે કે આ રિલેટિવ અને હું રિયલ પહેલા મારું રિયલમાં હું બેસી જાઉં પછી આ રિલેટિવ તમારો સમભાવથી નિકાલ કરું એટલે તરત જ એનો નિવેડો આવી જાય પણ એટલું તરત આવતું નથી પાંચ આજ્ઞા કે પ્રજ્ઞાનો પ્રકાશ આવે તે દરમિયાન રિલેટિવ પક્ષની પણ એટલે દાદાજી એને સમ્યક બુદ્ધિ કહેતા હતા કે પહેલા જે વિપરીત બુદ્ધિ હતી જે સ્વ પરનું અહિત કરતી હતી કશાય લક્ષી હતી દાખલા અને હું પણ આનું રક્ષણ કરનારી હતી હવે જ્ઞાન મળ્યા પછીની વ્યવહાર બુદ્ધિ પણ સમ્યક થઈ છે શું થયું છે એટલે એ વ્યવહાર બુદ્ધિ જેને સમજ સમ્યક થઈ છે એ પણ કે ભાઈ આપણે અહીંયા તો સંભાવથી નિકાલ કરવા આવ્યા છીએ ભાઈ ડોન્ટ સી લોસ પ્લીઝ સેટલ કરવા આવ્યા છીએ એ જ્યારે થોડું પ્રજ્ઞાનો પ્રકાશ આવે છે ત્યારે તો તરત જ રિલેટિવ રિયલ અંદર ને રિલેટિવ રિયલ બહાર શુદ્ધાત્મા છૂટું પાડીને જોઈને વ્યવસ્થિત શક્તિમાં બનતી વસ્તુ અને એને સાચું ખોટું વ્યવહારનું નુકસાન ફાયદો એ બધું સેકન્ડરી થઈ જાય છે ફાઇલનો સમભાવથી નિકાલ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું એ મુખ્ય થઈ જાય છે એટલે દાદા ભગવાને બહુ સરસ કહ્યું હતું કે આખું જીવન જો એમનું તપાસવામાં ને જોવામાં આવે તો કે અમે રિલેટિવ નફા નુકસાન માટે નથી જીવ્યા અથવા તો રિલેટિવમાં એકવાર નુકસાન થઈ જાય તો અમે જાણી જોઈને છેતરાયા બી ખરા પણ અમે આત્મા પક્ષી નુકસાન ક્યારે પણ થવા દીધું નથી કોઈ પણ પ્રસંગમાં એટલે દરેક પ્રસંગમાં અમારી પ્રજ્ઞા એટલી સુંદર રીતે કામ કરે અને વ્યવહાર સમજણો પણ એટલી સુંદર રીતે કામ કરે કે ગમે તે રીતે દૂધમાં સાકર થઈને પણ વ્યવહારથી પણ નિવેડો લાવી દે કે જેથી કરીને ફાઇલો વધે નહીં પણ ત્યાં સંભાવથી નિકાલ થાય કશાયો ઉભા ના થાય પણ શમી જાય પ્રેમ તૂટે નહીં પણ ઉભો રહે અને પ્રજ્ઞા તો આખી વસ્તુ જ જુદી છે પ્રજ્ઞાથી તો દાદા કે અમે પરમાત્મા પદમાં અને સામે અમને બધામાં શુદ્ધાત્મા અને ભગવાન જ દેખાય એટલે રાજચંદ્રે કહ્યું કે સર્વે જીવ સિદ્ધ છે સમજે તે થાય સર્વે જીવ સિદ્ધ સમ સમજે તે થાય એટલે પૂર્ણિમાબેન સમજની શ્રેણીઓ આપણી જે છે આપણે તો એટલું જ જોઈ લેવાનું કે આ મારું જ મને કેમ હેરાન કરે છે મારું એટલા નામધારી મારું એટલા નિશ્ચયની દ્રષ્ટિ નથી કહેતા વ્યવહારની દ્રષ્ટિ કહે છે કે આ વ્યવહારની દ્રષ્ટિએ મારું જ મશીન એટલે કે નામધારીનું મશીન જેને પજવતું હોય તો એનો મતલબ કે બુદ્ધિ ઉભરાઈ રહી છે અને જો સમાવતું હોય દરેક જગ્યાએ કંઈ પણ પ્રસંગમાં એને સુમેળ એટલે દાદાએ ઘણી બધી ચાવીઓ આપી વ્યવહારથી કે પ્રાપ્ત સંજોગનો સુમેળ સાધીને સમતા ભાવથી કે સંભાવથી નિકાલ કરે એવું પણ કહ્યું ટીકા જ્ઞાનમાં અને પછી આ મૂળ વિજ્ઞાન છે એટલે બોટમ લાઈનમાં આપણે જોતા રહેવાનું કે આ બધા પ્રસંગોમાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં અન્યોન્ય આ ફાઇલ એક બહાર પણ સમાવે છે અને ખરેખર તો ફાઇલ એકનું અંતસ્કરણ સમી જાય છે કે કેમ આપણે જોઈએ કે જ્યારે આવી ગરબડ સરબડ ચાલતી હોય ને પછી દાદા પ્રકાશો હાજર થાવ અને જ્યારે અજવાળું થાય છે અંદર સરખું સમજનું કે પ્રજ્ઞાનું
આખું અંતસ્કરણ એને સમાધાન મળી જાય છે અને શમી જાય છે. પોતાના અંતસ્કરણને સમાધાન આપવું અને શમી જવું એ મોટામાં મોટી જ્ઞાનની કસોટી મને તો લાગે છે અત્યારે. બીજી ફાઇલોને તો અટાઈ પટાઈ ચોકલેટ આપીને બી સંભાવથી નિકાલ કરી દે, પણ પોતાની ફાઇલ એક જે બોલબોલ કરે છે એને સમાધાન આપીને શમન કરાવવું સમાધાન પૂર્વક, એ બહુ સમજ અને પ્રજ્ઞાનો પ્રકાશ કામ કરે. ઓકે પૂર્ણિમાબેન, બરાબર કહીલું કે એડજસ્ટમેન્ટ એનું નામ કે જ્યાં સમાધાન કે ફરિયાદ ના હોય. ઓકે પૂર્ણિમાબેન, જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. વિનોદ. જય સચ્ચિદાનંદ. અભી આપ થોડી દેર પહેલે સિદ્ધ સ્તુતિ કર રહે થે, ઉસકા કુછ પાર્ટ બોલ રહે થે, તો મુજે ઉસમે એક પ્રશ્ન ઉસમે સે ખડા હુઆ કિ યે જો હમ બોલતે હૈ કિ મેં અનંત જ્ઞાન વાલા હું, અનંત દર્શન વાલા હું, અનંત શક્તિ વાલા હું, અનંત સુખ કા ધામ હું, અગુરુ લઘુ સ્વભાવ વાલા હું, તો ઇસમે અનંત જ્ઞાન કી બાત સમજમે આતી હૈ કિ ભઈ જો હૈ જિતને ભી જ્ઞેય હમારે સામને આતે હૈ ઉનકો મેં જાનતા હું. અનંત સુખ કા ધામ કી બાત ભી સમજમે આતી હૈ કિ ભઈ જો હૈ બહાર સુખ કે પદાર્થ હૈ ઉનમે સુખ નહીં હૈ, મેરે અંદર અનંત સુખ હૈ, હાલાંકિ ઉસકા એક્સપીરિયન્સ નહીં હોતા હૈ, લેકિન વો બાત સમજમે આતી હૈ. અગુરુ લઘુ સ્વભાવ કી ભી બાત સમજમે આતી હૈ. તો યે દો ચીઝે જો હૈ જો કી મેં અનંત દર્શન વાલા હું, તો યે અનંત જ્ઞાન ઓર અનંત દર્શન, યે અનંત દર્શન ક્યા હૈ, ઓર સેકન્ડલી જો અનંત શક્તિ વાલા હું, તો યે કિસ પ્રકાર કી શક્તિયાં હૈ જો કી મેરે અંદર હૈ, આત્મા સ્વરૂપ કી શક્તિયાં. વો ખાલી એક એક બાર એસા સમજમે આયા થા કી ભી જો હૈ મોહનીય અનેક પ્રકાર કી હોતી હૈ, તો ઉસમે જો હૈ વો અપની તરફ મુજે ખીંચને કી કોશિશ કરતી હૈ, ઓર ઉસકે સામને મેં અનંત શક્તિ વાલા હું, ઉસસે સેપરેટ રહેને વાલા હું. તો એક તો સમજ યે થી, લેકિન ઉસકે અલાવા કોઈ ઓર સમજ હૈ અનંત શક્તિ કી, તો વો મુજે આપ બતાઈએ પ્લીઝ. તો આપને પૂછા કે અનંત દર્શન વાલા હું ઓર અનંત જ્ઞાન વાલા હું, તો દર્શન ઓર જ્ઞાન મેં ક્યા ભેદ હૈ, યા તો દર્શન ક્યા હૈ. તો એક અપેક્ષા સે સમજે તો અંદર ઓર બહાર કે દ્રશ્ય, સ્થૂલતમ સે સૂક્ષ્મતમ કે દ્રશ્ય અનેક પ્રકાર કે હોને સે ઉનકે સામને મેં અનંત દર્શન વાલા હું. દ્રશ્યો કે સામને મેરા દ્રષ્ટાભાવ યા દર્શન હૈ, જ્ઞેયો કે સામને મેં અનંત જ્ઞાન વાલા હું. દૂસરી અપેક્ષા યે હૈ કિ સામાન્ય ભાવ સે જાનના વો દર્શન હૈ, ઓર અનુભવ મેં આના યા તો એક્ઝેક્ટનેસ સે વો જાનના વો જ્ઞાન હૈ. મગર સામાન્ય હમ સાદી સમજ સે સમજે તો દર્શન ઓર જ્ઞાન બહોત નિકટ કે હૈ હમારે લિયે. ફિર આગે ચલ કે હોતા હૈ કિ દર્શન ઓર જ્ઞાન, જૈસે દાદાજીને બતાયા કિ હમે કેવલ દર્શન મેં આ ગયા, સબ કુછ મેને સબ કુછ હમે સમજ મેં આ ગયા, મગર કેવલ જ્ઞાન મેં થોડા બાકી રહા, મીન્સ એક્ઝેક્ટનેસ મેં જો થોડા સા પૂરા નિરાવરણ હોના હૈ વો થોડા બાકી રહા, પણ વો તો અંતિમ બાત હૈ. હમારે લિયે દર્શન જ્ઞાન બહોત નજદીકી વાલે શબ્દ હૈ, ઓર અપેક્ષા સે સમજે તો દર્શન મેને દ્રષ્ટિ યા સમજ કો લાગુ હોતા હૈ, જ્ઞાન મેને અનુભવ કો લાગુ હોતા હૈ, યા તો દ્રશ્યો કે સામને દર્શન ઓર જ્ઞેયો કે સામને જ્ઞાન, મગર સામાન્ય તોર સે હૈ. બાકી તો હમારે લિયે દોનો નજદીક નજદીકી કે ગિન સકતે હૈ, ભેદાંકન કરને કી જરૂર નહીં હૈ, હમ ઇસ્તેમાલ કરતે ચલે જાયે. ઓર એક ચીજ કે જબ અંદર મેં કોઈ ચીજ મેં સમજ નહીં પડતી હૈ, અંતસ્કરણ થોડા ઉલઝા હુઆ હૈ, યા તો મેં અંતસ્કરણ કે સાથ યા તો અંદર બહાર કી ફાઇલો કે સાથ કેસે રહું, કેસે નિપટારા કરું, એસી કુછ ઉલઝન જબ હૈ, તબ બોલા કે મેં અનંત દર્શન વાલા હું, મેં અનંત દર્શન વાલા હું, એસા પાંચ બાર બોલેંગે તો અંદર સે પ્રકાશ આયેગા કે અંદર ઓર બહાર કી ફાઇલો કે સાથ કેસે રહા જાય, કેસે સંજોગ મેં સે આગે બઢા જાય, કેસે નિકળા જાય. એસે બહોત સંજોગ આતે હૈ કે જહાં પર થોડી ઉલઝન જૈસી, લેક ઓફ ક્લેરિટી જિસે બોલતે હોતા હૈ, યે ફોગ આતા હૈ તો ગાડી યા તો ફોગ લાઇટ ચલાની પડતી હૈ, યા તો થોડી ધીમી કરની પડતી, કોઈ વાર સાઇડ પે ખડા ભી રહેના પડતા હૈ, ફોગ ક્લિયર હો યા તો હમારી દ્રષ્ટિ ક્લિયર હો તબ આગે જા સકતે. તો એસે ભી હમ અનંત દર્શન કા ઉપયોગ કર સકતે હૈ, યા અનંત જ્ઞાન વાલા હું. ઓર આપને પૂછા અનંત શક્તિ વાલા હું, તો વો શક્તિ કોનસી હૈ,
तो पहली बात दादाजी ने ये कही कि मोक्ष में जाते हुए व्यवहार के विघ्न अनेक प्रकार के होने से उनके सामने में अनंत शक्ति वाला हो, उसकी विगत करते हैं हम। मोक्ष में जाते हुए अंदर और बाहर के व्यवहार के, अंदर मैंने फाइल एक की अंदर का जो व्यवहार चल रहा है वो, और बाहर मैंने फाइल एक को जो संलग्न व्यवहार है वो, उसके विघ्न। तो विघ्न किसे बोलते हैं? जिसे फाइल एक को कुछ तकलीफ महसूस होती है वो सादी बात है, मगर जो मेरे शुद्धात्म स्वभाव में मुझे रहने न दे खुद को, जो रिलेटिव अंदर बाहर की फाइलें ऐसी लगे कि जहां मेरी प्रज्ञा का प्रकाश ऐसे दिए कि ज्योत की तरफ ऐसे जैसे हलती है पवन में ऐसे हलने लगी, या तो मैं शुद्धात्मा ही हूं, मैं टंकोत किरण ही हूं, मुझे रहने न दे, ऐसी फाइलों के संयोग जिसे हम विघ्न बोल सकते हैं, बाकी वितराग की भाषा में विघ्न होता ही नहीं है, पर वो विघ्न अनेक प्रकार के होने से उनके सामने में अनंत शक्ति वाला हो कि कोई भी प्रकार के अंतर या बाहर की फाइल के विघ्न हो, मैं मेरे स्वभाव में अपने गुणों के साथ, अपने स्वाद के साथ, अपने अनुभव के साथ रह सकूं। तो दादाजी ने काफी एग्जाम्पल दिया और उनका जीवन तो पूरी मिसाल था कि कितने कितने संजोग उनको भी आए, एक्सीडेंट हुआ, बड़ा एक्सीडेंट हुआ, तो भी वो शुद्धात्मा पद नहीं चुके, और परिस्थितियां आई, बीमारियां कैसी कैसी आई, शुद्धात्मा पद से बिल्कुल चलित नहीं हुए। हमारी बड़ी हॉस्पिटल में हमारे हेड सर्जन थे, तो जब दादाजी एक्सीडेंट के बाद जब उनको हॉस्पिटल ले जाया गया, क्योंकि उस समय नियम था कि एक्सीडेंट होता है तो गवर्नमेंट हॉस्पिटल में ले जाओ, तो पीएम त्रिवेदी साहब ने साष्टांग दंडवत प्रणाम किया था दादाजी को और अपने असिस्टेंट डॉक्टरों को बोला था कि देखिए देखिए ऐसी स्थिति में भी आत्मा भिन्न है, क्या है? तो मैंने कोई भी परिस्थितियों के विघ्न अंदर या बाहर के जो हमें हिला देते हैं, ऐसा लगता है कि हम शुद्धात्मा में उस समय स्थिरता से रह नहीं पाते, तो इसके सामने में अनंत शक्ति वाला हूं। और थोड़ी सी निचली सादी बात पर आ जाए तो कोई हमें जरा ज्यादा बोल देता है, ज्यादा नहीं थोड़ा भी बोल देता है, तब तो हम पूरा हिल जाते हैं, तब तो पता नहीं हमारी शक्ति कहीं चली जाती है। तो उसके ऐसी सब स्थितियां नोट कर लीजिए कि कौन सी स्थिति मुझे हिला देती है, ऐसी सब स्थिति जो मुझे आज विघ्न स्वरूप लगती है, जो मुझे शुद्धात्मा में आसानी से रहने दे ऐसा लग रहा है, तो ऐसे उद्गल की शक्तियों के सामने या प्रभावों की असरों के सामने मैं अनंत शक्ति वाला हूं, ताकि कोई भी मुझे मेरे स्वरूप से डिगा न सके। तो मूल शक्ति ये है खुद के स्वभाव में रहने की शक्ति, और ये पुद्गल के पौद्गलिक अवस्थाओं के संदर्भ में गिनी गई है। और फिर जब मुख खुली होती है तब तो खुद की अनंत शक्ति इस प्रकार से खुली होती है कि उसके सामने पुद्गल की शक्ति की तो कोई विषाद भी नहीं है। तीर्थंकरों के लिए बोला गया है कि उनमें इतनी शक्तियां होती है कि ऐसे पक्का अंगूठा लगाए ना तो पहाड़ भी हिलने लगे। तो खुद की अनंत शक्ति के सानिध्य में पुद्गल भी इतना सिद्धिदायक और शक्तिदायक हो जाता है, मगर वो सुनने की बात है, समझने की बात है। तो ये शक्तियां मूल अपने चेतन स्वरूप की शक्तियां हैं। और दूसरी अपेक्षा से समझे तो मेरी शक्ति इतनी है कि मैं 5 बार बोलूं कि मैं शुद्धात्मा हूं, मैं टंकोत्कीर्ण हूं, मैं अनंत ज्ञान वाला हूं, मैं अनंत दर्शन वाला हूं, तो पुद्गल के कितने भी घने बादल हो अंदर या बाहर, तो एक बार तो हट जाएंगे। दादाजी ने बताया कि आप पैरालिसिस हुआ है, खटमे से उठ नहीं सकते हैं, मगर आपका स्वरूप ऐसा का वैसा ही रहेगा, आपको कुछ नहीं होगा, आप कैसे ही मेरा विज्ञान है देखो होगा, मुझे कुछ आराम से मैं परमानंद के साथ निर्लेप और असंग रह पाऊंगा। तो ऐसे ऐसे अनुभव करने हैं हमें खुद को कि हमारे को हिला देने वाली परिस्थितियों में हम कैसे अनंत शक्ति वाले हैं शुद्धात्मा के स्वभाव से। जो आपने पहले जो ज्ञान और दर्शन की जो बात कही थी, तो उसमें एक एग्जांपल जैसे दादाजी ने दिया है कि भी जो दूर से कुछ दिखता है तो ऐसा लगता है कि भी कुछ है, पास आया तो पता चला नहीं ये तो गाय है,
तो दूर से जो कुछ है वो दर्शन में बताया और जो पास है, मैंने सामान्य भाव से ख्याल आना उसका नाम दर्शन, और एग्जैक्टनेस चलना अनुभव होना उसका नाम ज्ञान, वही तो बोला। लेकिन क्या है कि वो एग्जांपल से मुझे वो एक प्रैक्टिकल उसके अंदर एक ज्ञान और दर्शन का फर्क समझ में नहीं आता, छोड़ दीजिए। इसीलिए मैंने बोला कि हमको इतना उसका पिस्टिपेशन करना जरूरी नहीं है कि दर्शन में गया कि ज्ञान में गया, हमको एक साथ में समझना है कि जो भी अंदर और बाहर दिखाई दे रहा है उसके साथ में अनंत दर्शन वाला और अनंत ज्ञान वाला। अच्छा, लेकिन इसको मतलब ठीक है, मैं समझता हूँ, बताया कि इसको छोड़ दीजिए, लेकिन एक समझ थोड़ी ऐसी भी आती है कि भाई जैसे जब कोई परिस्थिति आती है जिसके अंदर की भी जो है हम वो क्लैरिटी से अलग अनुभव स्वरूप से अलग नहीं रह पाते हैं, उस समय हमको विनोद को समझ देनी पड़ती है कि भाई मैं शुद्धात्मा हूँ, तुम पुद्गल हो, तुम रिलेटिव हो, तो जब तक वो समझ देनी पड़ती है तब तक मेरा जो भाग जो समझ देने वाला है वो अनंत दर्शन वाला है, वो उसकी समझ वाला है, और जब वो उसको समझ देते देते जब वो पूर्ण अनुभव की दशा में आएगा तो तब उसको वो समझ देनी नहीं पड़ेगी और वो पूरा अनुभव उसके साथ रहेगा कि ये सेपरेट है मैं सेपरेट हूँ। ये ऐसी समझ ठीक है क्या? हाँ, पर पहले मैं ये कहना चाहता हूँ कि विनोद को समझ देना है कि हमें मुझे खुद समझना है मैं शुद्धात्मा हूँ। विनोद तो फाइल एक है, मुझे समझना है कि मैं विनोद से बिल्कुल भिन्न ऐसा शुद्धात्मा हूँ, मैं तो टंकोत किरण ही हूँ, मुझे समझ के मेरे में रहना है। विनोद जी तो जो कुछ भी करना है नहीं करना है उसका काम तो फाइल एक का व्यवस्थित के अधीन चलते रहना है, तो समझना मुझे है प्रज्ञा के आधार से मुझे मुझ में रहना है, विनोद से भिन्न रहना है। इतना मैं थोड़ा सा उसमें मेरी समझ से फर्क करना चाहता हूँ कि विनोद तो मन वचन काया डिस्चार्ज होता है, क्या हो रहे हैं, हमें मुझे खुद में रहना है कि नहीं मैं तो टंको किरणवत ऐसा शुद्धात्मा ही हूँ, मैं तो निर्लेप ही हूँ, मैं तो असंग ही हूँ। तो जब तक वो समझ स्वरूप से रहता है तब तक हाँ वो बात सही है कि समझ स्वरूप से रहता है, आप दर्शन बोलिए और अनुभव स्वरूप से वो अपनी अपने तरीके से बोल सकते हैं, इसीलिए मैंने बोला कि उसमें ज्यादा क्योंकि अपने पुरुषार्थ को शायद इतना मदद नहीं करेगा, ये अपनी बुद्धि को थोड़ा सा घुमाते रहेगा ये, ऐसा मुझे लगता है, तब मैं वहां छोड़ देता हूँ सामान्य देख के, क्योंकि आगे जाएंगे तो अपने आप स्टेशन दिखेंगे। त्रैलोक्य प्रकाशक शुद्ध बुद्ध चैतन्य घन स्वरूप, तो त्रैलोक्य प्रकाशक एटले ए कया सेनी बात करे छे त्रैलोक्य प्रकाशक? व्यक्त परमात्मा जेनु अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख खुल्लू थई गयु छे, ए त्रणे लोक, एक अपेक्षा थी ऊर्ध्वलोक, मध्यलोक अने अधोलोक, मध्यलोक में आपणे बधा छे, ऊर्ध्वलोक में देव अने छेक अग्रभाग ज्या सिद्ध क्षेत्र सुधीनो बधो ऊर्ध्व भाग, अने अधोलोक में नर्क के जे कण जे पण गणो, एक अपेक्षा थी आ छे त्रणे लोक, ऊर्ध्व, मध्य अने अधोलोक, एटले के बधा ज ब्रह्मांडना देवोने प्रकाशे छे, एवुं कहे छे। शुं कहे छे? के ए ज्ञान दर्शन में कशु ज झड़कवानु बाकी रहतु नथी, सामान्यपणे एनो समझवानो मारी समजथी अर्थ आ छे। शुद्ध बुद्ध चैतन्य घन स्वरूप, पोतानु शुद्ध स्वरूप जे छे, शुद्धात्मा स्वरूप छे, शुद्ध छे, सर्व अपेक्षा उद्गल थी भिन्न छे, बराबर बुद्ध छे, बुद्ध एटले के ने ज्ञान आपवानी जरूर नथी, स्वयं ज्ञान प्रकाश छे, बुद्ध ज छे, स्वयं પોતે પ્રકાશમાન છે, સ્વપર પ્રકાશક છે, ચૈતન્ય ઘન સ્વરૂપ છે, અને અહીંયા જે કહે છે કે હે ત્રૈલોક્ય પ્રકાશક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ, એ આપણે દાદા ભગવાન વ્યક્ત પરમાત્મા સ્વરૂપ, કારણ કે જ્યાં સુધી મારું પોતાનું વ્યક્ત પૂર્ણપણે થયું નથી અને મને ડિરેક્ટલી એમાં જ રહીને એની ભજનાથી જ ડિરેક્ટ જ્યાં સુધી પૂરેપૂરું ફાવે નહીં ત્યાં સુધી એ વ્યક્ત પરમાત્મા એ મારો આત્મા જ છે,
કારણ કે એમાં એને હું એ કહું હે શુદ્ધ બુદ્ધ એટલે મારું જ ઓપન થાય છે, મારું જ વ્યક્ત થાય છે, મારું જ ઉર્ધ્વગમન થાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા એ આપણો પોતાનો આત્મા સ્વરૂપે જ એનું પરિણામ મળે છે. અને અંદર કહો તો હે શુદ્ધ બુદ્ધ આમ પણ કહી શકો, પણ એટલું ફાવે નહીં આપણને. અને આ પર જો અનુભવ્યા છે, જીવતા અનુભવમાં આવ્યા છે, માટે તરત આપણને ફાયદો થાય. તો ત્યારે આપણે નિધિધ્યાસન, દાદાનું નિધિધ્યાસન આવે અને અત્યારે તો હજુ એ જ સહાય લઈને નિધિધ્યાસનથી જ આપણે દર્શન કરીએ એમનું. નિધિધ્યાસન ની પણ શ્રેણીઓ છે અને છેવટે સરવાળે નિધિધ્યાસન શાના માટે, તો કે મારા શુદ્ધાત્મા સ્વરૂપની સ્થિરતા માટે છે એક વસ્તુ. એટલે જે રસ્તે મારા શુદ્ધાત્માના પરિણામ સ્થિર થઈને વધતા જાય, આપણે કહ્યું કે હું નિરંતર શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને શુદ્ધાત્મા સ્વભાવનો જ અનુભવ કરું અને કોઈ પણ પરપરિણામ કે પરભાવોમાં ભળું નહીં, એને મારા ન માનું, આ આપણો મુખ્ય હેતુ. હવે નિધિધ્યાસનમાં આપણને જે સમય જે સહેજે આવ્યું તે ખરું, ગણવિધિ કરતા હોય કે વાક્ય બોલતા હોય કે સામાયિક કરતા હોય કે પ્રતિક્રમણ કે જે પણ પ્રયોગમાં હોઈએ, ત્યારે નિધિધ્યાસન સહેજા સહેજ જે આવ્યું તે ખરું. દાદા ભગવાન જ્ઞાન આપ્યા પછી પણ સમજાવતા હતા કે એવું જોવા ના જશો રાત્રિ નિધિધ્યાસન કરતા કરતા સુઈ જજો, પણ મોડું આખું દેખાયું, અડધું દેખાયું, ઝાંખું દેખાયું, સરસ દેખાય એવું બધામાં પડશો નહીં. એ દાદા ભગવાન આપનું નિધિધ્ય, આપ મારી સાથે હાજર રહો, આપનું અખંડ સાનિધ્ય અને નિધિધ્યાસન મને નિરંતર વર્તો એ પ્રાર્થના મૂકી અને હું શુદ્ધાત્મા છું કરતા કરતા આપણે ચાલી ગયા. હવે નિધિધ્યાસનમાં પણ પ્રકાર છે પોતાની શ્રેણી પ્રમાણે. પહેલું સ્થૂળ નિધિધ્યાસન એટલે હરતા ફરતા ચાલતા કે એમનું મોઢું કેવું દેખાય, પછી વાણીનું નિધિધ્યાસન આપણને એમના કઈ સત્સંગના બોધ વાક્યો આપણને જે તે સમય જે જરૂરી હોય કે યાદ આવે કે આપણી જોડે સત્સંગ થયો એ દેખાય, એ વાણી અને વાણીમાંથી મળતા બોધનું નિધિધ્યાસન થાય, પછી એમની અંતરચર્યા અને અંતરદશાનું નિધિધ્યાસન થાય કે આ બધા પ્રસંગમાં અંદરથી કેટલા સરસ છૂટા અને કેવા વિતરાગ ભાવે રહ્યા અને બહાર એમની ફાઇલો કેટલી સરસ રીતે બધી ફાઇલોનો સંભાવથી નિકાલે થયો અને એમના નિમિત્તે કલ્યાણ, તો કે અંતરદશાનું નિધિધ્યાસન આપણે એ અંતરમાં છે કે દાદા અંદરથી દાદા ભગવાન કેવી રીતે સુંદર રીતે રહે. એમ પટેલ તો રહ્યા તો રહ્યા, પણ દાદા ભગવાન કેવી રીતે આ બધા પ્રસંગમાં રહ્યા, કેટલા સુંદર રીતે પોતાના નિરંતર કે છે ને આત્મા ઉઘાડો અનુભવાય, તે દશાનું નિધિધ્યાસન છે. ને આપણે શરૂઆતમાં પ્રાર્થના કરી કે આપની વ્યક્ત પરમાત્મા દશાનું અમને નિધિધ્યાસન કે હાજરી વર્તાયા કરે, તો એ શું છે? તો કે આ બધી અવસ્થાઓમાં મારું અંતરથી મારા નિધિધ્યાસનમય છે કે એમની વ્યક્ત પરમાત્મા દશા કેટલી સુંદર રીતે આ એમની જે બધી એમ પટેલની જ્ઞાનીની કલ્યાણની બીજી અનેક પ્રકારની અવસ્થાઓનો બધું જે આખું પસાર થયું, પણ એમાં વ્યક્ત પરમાત્મા કેવી રીતે કેટલા સુંદર રીતે પ્રકાશ્યા, તે દશાનું નિધિધ્યાસન, વ્યક્ત પરમાત્મા દશાનું નિધિધ્યાસન કહેવાય. એટલે નિધિધ્યાસનમાં પણ આપણે જે આપણી પુરુષાર્થની શ્રેણી છે એ પ્રમાણે બદલાયા કરે છે. એમાં જે આવ્યું એ સાચું, આપણે તો કરીને મૂકી દેવાનું. હું તો એટલું કરું છું કે પ્રાર્થના કરું છું 2 મિનિટ પ્રાર્થનાની આપણા 2 કલાક સુધારી દે, ઉપયોગ અને પરિણામ એટલા સુંદર થઈ જાય. અને જે પ્રાર્થના અંદર હૃદયમાં ઉગી એ કરવાની. અને ક્યારેક ન રહે, ક્યારેક ન રહે તો આપણે આ વાક્યો બોલીએ છીએ એમનું નિધિધ્યાસન જ છે, કારણ કે એમને આપેલા વાક્યો બોલીને જ આપણે કરી રહ્યા છીએ. એનાથી બળ પણ લાગે, આપણે બોલીએ છે ને આત્માના ગુણો, તો એટલું બધું અંદર આનંદ આનંદ અને એનર્જી લાગે. એ દાદા જ છે, દાદા હાજર થઈ ગયા. શું થઈ ગયું? હાજર થઈ દાદા હાજર થયા. શું થયા? હા, છેવટે તો શરીરમાંથી અશરીરમાં જ જવાનું છે. શું જવાનું છે? શરીરમાંથી છેવટે અશરીરમાં જવાનું છે, પણ ત્યાં સુધી શરીર આપણા ચિત્તને બહુ હેલ્પિંગ છે. બરાબર, જય સચિદાનંદ. હું જ દાદા માને દાદા જ મુજ માં અજબ અભેદતા જાણી. છેવટે તો હું ને દાદા જુદા જ નથી કે છે. દાદા પોતે બોલ્યા છે
કે જ્યારે જે તમને જેટલી જેટલી અભેદતા અનુભવાતી જશે એટલો એટલો તમને અમારો અનુભવ થતો જશે અથવા અમારી સાથે તમે એક થતા જશે એવું બોલ્યા છે. અને ત્યારે આમ અહો થઈ જાય, યુ નો, બહુ જ ગુડ એક્સપિરિયન્સ થઈ જાય દાદાનો. નાના બધા અદભુત અનુભવોની આખી બધી પ્રયોગોની હારમાળા આપેલી છે, ખૂટે નહીં, ચાલે, એક ને બીજું, બીજું ને ત્રીજું, ત્રીજું ને ચોથું ચાલ્યા જ કરે, અમૃત કુંભા. પણ આપણે હજી કઈ ક્યારેક આ ફાઇલ એક છે તે આળસ કરે, ક્યારેક જરા પ્રમાદ કરે, ક્યારેક જરા કે લોક સંજ્ઞાના ને લોક પરમાણુઓના જરાક ઉદય ઉદય આવી જાય, ક્યારેક ફરી બુદ્ધિબેન ઉભરાવે, આવું બધું થાય ત્યારે જરાક આનંદ ઓછો થાય, બાકી તો પાછો આવી જાય, બાકી તો ઉભરાય જ કરે એવું છે. પરમાનંદ સહિત વધતા પરમાનંદ અને વધતી અંદરની મુક્તિ સહિત આ નામધારીની ફાઇલોનો બધો સંભાવથી નિકાલ થયા કરે ને, બોજો ના લાગે એવું આ અદભુત વિજ્ઞાન દાદા આપીને ગયેલા છે. એટલે આપણે તપાસ કરવાની, થર્મોમીટર મૂકવાનું કે બોજો લાગે છે ક્યાંય, બોજો લાગે છે તો એટલી કચાશ છે આપણી. व्यवस्थित के बाहर कुछ होने वाला नहीं है. साथ साथ दादा ने ये भी बताया कि भी जो है अपना एफर्ट आपको करना है, उसके बाद जो होता है व्यवस्थित है. तो इसमें एक प्रश्न ये होता है कि भी एफर्ट जो है किस हद तक एफर्ट होना चाहिए जिससे कि हमारी ज्ञान दशा के अंदर उसमें डिस्टर्बेंस ना हो, कितना एफर्ट नॉर्मल है. और द रीजन आई एम आस्किंग दिस क्वेश्चन इज कि एक मैंने नोटिस किया है कि भी जो सारा दिन ये करना है, मुझे वो करना है, फोन करना है, ये टैक्स फॉर्म भरना है, ये जाना है, वहां जाना है, इसके अंदर सारा दिन ऐसे चलता रहता है और कई दफा वो प्रोडक्टिव स्टेट नहीं होती है, लेकिन ये करना है ये कर रहा हूँ, मैं वो कर रहा हूँ, उसके अंदर सब अंतस्करण बना रहता है टू द एक्सटेंट कि कभी कभी जो विधियां भी जो है पूरी तरह से नहीं होती हैं और ठीक से नहीं हो पाती हैं. तो इसको जरा ठीक से अच्छे से समझाइए कि वॉट इज दैट नॉर्मल डूअरशिप एंड हाउ टू कम टू दैट स्टेट. दो अपेक्षा से हम समझते हैं. एक अपेक्षा से ये है कि मूल चीज तो है कि मैं शुद्धात्मा हूं और मेरे गुणों के साथ मेरा पद हिलना नहीं चाहिए. नामधारी फाइल एक, उसको जो भी समझ, जो भी जो है, या प्रज्ञा भी समझाती है और उसकी खुद की जो व्यवहार की समझ से करती है, उसमें आमतौर पे सहज प्रयत्न बोला जाता है. दूसरी अपेक्षा से अबाव नॉर्मल भी नहीं, बिलो नॉर्मल भी नहीं, नॉर्मालिटी से काम करते हैं. नॉर्मालिटी सबकी अपनी अपनी प्रकृति के अधीन होती है, सबकी. मैंने मन वाणी काय के परिणाम, हम बोलते हैं ना, सिंक्रोनाइजली फ्लो होते रहते हैं. क्या होता रहता है? हारमोनियसली फ्लो होता रहता है अपने आप. वो आराम से हारमोनियसली प्रकृति काम करती जाती है और उस समय उसे न तो बोझ लगता है, न तो उलझन जैसी लगती है. हाँ, सामने है फाइल, थोड़ा देखा, समझा, चलने लगा. तो ये जो स्थिति है सहज प्रयत्न की दशा या नॉर्मालिटी से हारमोनियसली जो होते रहते हैं प्रयत्न, वो बिल्कुल ठीक है. जहाँ बहुत ज्यादा मैंने मन घुमाने लगता है या बुद्धि घुमाने लगती है, तब क्या होता है कि चल विचल होने लगता है. आकुलता व्याकुलता तो नहीं बोल सकते हैं, पर अंदर जैसे चर्निंग होता है. क्या होता है गुजराती में, दादाजी ने बोला वलोण थाय, એટલે દાદાએ કહ્યું કે એટલે એટલા વિચાર ના કરવા કે વલોણ થવા માંડે. સાદે અર્થ મેં અંદર જબ ચર્નિંગ ઓર ડિસ્ટર્બન્સ ઓર યે ક્યા બોલતે અંદર જૈસે ઘુમરી લેને લગતા હૈ તબ સમજ જાના કે પ્રયત્ન અભી ઇસકી સહજ પ્રયત્ન યા તો નોર્માલિટી સે અબાવ નો યા બિલો હો ગયે હૈ. तो व्यवस्थित में होगा, धीरे धीरे करिए. इसलिए दादाजी ने बहुत सारे थर्मोमीटर दिए कि भाई धीरे से जल्दी करो,
जल्दी करने का भी नहीं बोला, धीरे करने का भी नहीं बोला, धीरे से जल्दी करो, ये भी नॉर्मालिटी की बात है। तो प्रसंग तो हर एक के सामने है। चलो एक मैं सादा सा एग्जांपल दे देता हूँ। ये कोरोना की महामारी आई है, अभी पूरे वर्ल्ड में चल रहा है, तो हमने देख के समझ के हमारी फाइल को मैंने इतना स्टेबल किया, हम शुद्धात्मा में स्टेबल हुए। अभी हो सकता है हमारे आसपास में, नजदीकी में, फैमिली मेंबर में, पड़ोस में, सगे वाले में किसी को थोड़ा सिम्टम आए, किसी को थोड़ी सर्दी हो गई, जरा खांसी चालू हो गई, तो मन बुद्धि बोलेंगे ना कि भाई बी अलर्ट, कहीं कोरोना तो नहीं होगा। मगर उसको नोट करके इतने धीरे नॉर्मल करना है कि भाई ओके देखिए क्या हो रहा है, सादी सर्दी हो सकती है, ज्यादा होती है, अच्छा किसी को पूछिए। सो बिना भय, बिना इमोशन मोशन से हम देख लें क्या क्या करने योग्य है, क्या क्या कहाँ तक क्या करने योग्य है, क्योंकि दोनों बाजू तकलीफ है। तो ऐसे प्रकार से जो परिस्थिति आती है उनमें हमें फाइल एक को बोलना है, और जब फाइल एक को भी पूरा प्रकाश मिल जाता है तो उसके अंदर भी कन्फ्यूजन या डिस्टर्बेंस नहीं होता है, मगर वो काम करती जाती है। वो घंटों भी करेगी मगर बोझ नहीं लगेगा, कन्फ्यूजन क्लैशिस या अंदर डिस्टर्बेंस नहीं होगा। तो ये अनेक प्रकार से समझ सकते हैं कि ये प्रयत्न कर नहीं रहे हो रहे हैं। सचमुच में हम प्रयत्न करने वाले नहीं है, प्रयत्न हो रहे हैं उसे देखने वाले हैं, मगर ये होना, ये सहजिकता वाली जो बात है वो बहुत ये परिणाम है। दादाजी ने बोला कि हमारे सहज प्रयत्न होते हैं, हमें कोई प्रयत्न करने नहीं पड़ते हैं, सहजिक होते हैं। मगर वो दशा कैसी है कि फाइल एक की शुद्धिकरण होती चली जाए, क्योंकि अब कौन हमें ज्यादा और क्रम प्रयत्न या अबाव बिलो नॉर्मल कौन करवाता है? तो कि पहले हमारे अंदर जो ग्रंथियां पड़ी हुई है, हमारे अंदर जो बिलीफ्स और ओपिनियंस पड़े हुए हैं, हमें व्यवस्थित समझ में नहीं आया पूरा, ये सबका मिल के ये अबाव नॉर्मल बिलो नॉर्मल प्रकृति ऊंचक नीचक होती रहती है, विषम परिणामी होती रहती है। तो जैसे जैसे हमारी ग्रंथियां नॉर्मल होती जाएगी, हम सब संयोग को वितराग भाव से देख पाएंगे। अभी तो क्या है कि हम ऐसा होगा तो ही बरोबर, ऐसा होगा तो नहीं बरोबर, तो ऐसा होने के लिए हम उसके पीछे पूरा लगा के जोर लगा के पड़ जाते हैं। ऐसा नहीं करना है, देखा कि ऐसा हो तो अच्छा दादाजी बोले ओके, प्रार्थना करके प्रयत्न करते जाओ, मगर साथ में हम ओपन है कि अंत में व्यवस्थित में जो होगा सो होगा। तो दादाजी ये भी एग्जांपल देते थे कि हम बिजनेस करने के लिए जाते थे तो पहले ही बोल देते थे कि भाई एक सिक्के की दो बाजू होती है, प्रॉफिट भी होता है, दूसरी बाजू लॉस भी होता है। सो हमें इच्छा है प्रॉफिट की, लॉस जाए ऐसी हमारी इच्छा नहीं है, मगर बाद में जो भी होगा हमने स्टीमर छोड़ दी है, क्या करें। तो मन की तैयारी है क्या है, ये बहुत सारी चीज इसमें आती है जो आप बोल रहे हैं ना प्रयत्न। मैं कुछ भी बोलूंगा मगर ये तो फाइल एक के ऊपर प्रयोग स्वरूप में लाके धीरे 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 खुद ही आएगा कि ये मेरे प्रयत्न व्यवस्थित, फाइल एक के प्रयत्न व्यवस्थित के अधीन साहजिक रूप से बिना इमोशन में आए मोशन में हो रहे हैं कि इमोशनल हो रहे हैं। तो डिस्चार्ज में जो क्रोध मान माया लोग हैं उसके कारण जो है ये असाहजिक प्रयत्न होता है। हाँ, पर डिस्चार्ज को शुद्ध करना तो मेरा पुरुषार्थ है ना जी। डिस्चार्ज तो बरोबर है कि डिस्चार्ज में जो बाकी रह गया अभी वही शुद्ध करने के लिए तो हमारा ये प्रयोग है, सिद्ध गति में जाने तक वही काम करना है कि डिस्चार्ज में मान कितना पड़ा है, डिस्चार्ज में लोभ कितना पड़ा है, डिस्चार्ज में आग्रह कितना पड़ा है, डिस्चार्ज में कौन सी मान्यता पड़ी है, वो सब तो के लिए तो ये मेरा विज्ञान है। तो प्रयत्न के अंदर कहां पर क्रोध मान माया, जो मेरे प्रयत्नों के अंदर कहां पर क्रोध मान माया, फाइल नंबर एक की प्रयत्न के अंदर कहां पर क्रोध मान माया लोग काम कर रहे हैं उसको देखना और जानना। हाँ, और तुरंत नहीं दिखाई दे तो अवकाश के समय में बैठना और देखना कि आज दिन के 5 प्रसंग मुझे देखने की है, दादा भगवान शक्ति दीजिए कि 5 प्रसंग में कैसा निकला और मैं कैसे रहा, उसमें सब दिखाई देगा। क्या दिखाई देगा? और ऐसे धीरे 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 आता है, फिर द्वंद्व निकलते हैं, जय पराजय, सफलता निष्फलता नहीं बोलते हैं कि जब हमारी दृष्टि सम होती जाएगी तब हमारे प्रयत्न जाके सम होते जाएंगे। अभी तो हमारी दृष्टि से ऐसा हो तो ही अच्छा, ऐसा तो कभी नहीं होना चाहिए, तो फिर हमारे प्रयत्न भी उबड़ खाबड़ रहेंगे, क्या रहेंगे।
जय सच्चिदानंद। जैसे मैं एग्जांपल देता हूं आपको, ये तो बहुत एक्सट्रीम है कि महावीर भगवान की पहली सभा में मोक्ष को जा पाए ऐसे एक भी व्यक्ति हाजिर नहीं हुआ, तो सब इतिहासकारों ने लिखा कि देशना निष्फल गई। तो महावीर भगवान ने क्या किया, कोई और प्रयत्न किया? उनका तो साहजिक था, उनकी देशना कभी निकम्मी नहीं जाती है, उसका तो परिणाम आता ही है परमाणुओं का, मगर लोक दृष्टि से वो निष्फल गई। फिर दूसरा एग्जाम्पल, उनका अंत समय में देव गौतम स्वामी ने बोला कि अभी आपके जाने के बाद क्या होगा, तो बोले 2500 साल तक अंधेरा हो जाएगा भस्मों के असर से, तो बोले आयुष्य 1 सेकंड थोड़ा लंबा कर दो। क्या उन्होंने प्रयत्न किया 1 सेकंड लंबा करने का? नहीं, उनका साहजिक हो रहा है और बोला कि 2500 साल के बाद वापिस वितराग धर्मोदय में भी आ जाए। तो ये तो जैसी हमारी समझ, वितरागता, समदृष्टि, ये ग्रंथियों का शुद्ध होना, व्यवस्थित का पचन होगा, ये सब का टोटल है मेरे ख्याल से। वहां तक मैं कुछ भी बोलूं मगर मेरी प्रकृति अप डाउन तो होने वाली है। ये जो आपने कि प्रयत्न कौन कर रहा है, किससे हो रहा है और मैं कौन हूं, एक जो आपने भी ये बात बताई, मेरे मन में पहले प्रश्न था कि बोलते हैं कि भी जो है अपने ज्ञान मिल गया है, अब सिमंदर थोड़ा जोर से बोल सकते हैं तो बोलिएगा। ये अब सब सुनाई दे रहा है? सुनाई दे रहा है? हाँ थोड़ा। तो ये बोलते हैं कि भी जो उनको ज्ञान मिला है और अब महाविद्या क्षेत्र में जाएंगे, वहां पर सिमंदर स्वामी के दर्शन होंगे और उसके बाद मोक्ष में चले जाएंगे, राइट? तो दूसरा फिर ये बोलते हैं कि भी जो हम महावीर की सभा में बैठे थे तो वहां पर हमको महावीर भगवान के दर्शन हुए, तो मोक्ष क्यों नहीं हुआ उस समय? तो ये क्या डिफरेंस है? उस समय ज्ञान नहीं था? बहुत बड़ा डिफरेंस है कि भगवान विराट थे और खटपट से हमारे अंदर फिट नहीं कर दिया था कि मैं शुद्धात्मा ही हूँ, मैं अकर्ता ही हूँ, वो फिट नहीं कर दिया था खटपट से उन्होंने। वो तो वितराग थे, उनकी तो बाणी बहती थी, जिसने लिया वो लिया, और पटिया वितराग ने अंदर डाल दिया है पूरा कि मैं मन का ऐसे भिन्न ऐसा शुद्धात्मा ही हूँ, मैं अकर्ता ही हूँ, व्यवस्थित शक्ति ही करता है, ये पूरा अंदर हो चुका है। तो वो लेके आप महाविद्या में जाने वाले हैं, क्या करने वाले हैं? मोक्ष का हाथ में लेके आप महाविद्या में जाने वाले हैं, वहां तो बाकी की फॉर्मेलिटी पूरी करनी है। और महासभा में मोक्ष लेके नहीं गए थे महात्मा, उस समय ज्ञान नहीं था, वैसे ही दर्शन हुए थे। और वो ज्ञान वाले थे बहुत बड़े, मगर वो वितराग थे। क्या थे? वितराग थे। पर आप पुरुषार्थ करो और आप जो भी करना है करो, इसलिए गौतम को बोलते थे, हे गौतम एक क्षण का भी प्रमाद मत करो, प्रमाद मत करो। और दादाजी ने क्या बोला, आपसे होता तो मैं तो आप कर लेते ना, आपसे नहीं होता इसलिए आपको हाथ जोड़ना है कि आप करके दीजिए तो मैं कर दूंगा। ये बहुत बड़ा डिफरेंस है विज्ञान का। और ये लेके हम महाविद्या में जाने वाले हैं, तो वहां अंदर का तो सब हमारा तैयारी हो चुका है, बाहर का डिस्चार्ज ही भगवान की हाजिरी में थोड़ा बहुत जो है वो निकल जाएगा। ओके विनोद, यस, जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે ટાઈમ નો સ્તવ આવ્યો છે, એટલે દીપકાનંદજી નહીં, એટલે આપ એક્સપિરિયન્સ નો કરવાનો પછી। હા જરૂર જરૂર। દીપકાનંદજી જય સચ્ચિદાનંદ। અનુભવની શ્રેણી આગળ વધારતા આજે આપણી પાસે આવે છે ડોક્ટર શૈલા સરલાબેન, ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલ। હવે આપણે એમને જ સોંપી દઈએ છે અને એમનો અનુભવ સાંભળીએ। જય સચ્ચિદાનંદ સરલાબેન। મારું નામ છે સરલાબેન વિઠ્ઠલભાઈ પટેલ, અત્યારે ટોડિયામાં રહીએ છીએ। મને જ્ઞાન પ્રાપ્તિનું એકચ્યુઅલી જ્ઞાન પ્રાપ્તિ થયા 20 વર્ષ થયા, અને તે વખતે સાઉથ કેરલામાં રહેતા હતા, ફ્રેન્ડ થ્રુ ગયેલા કે એકચ્યુઅલી સોશિયલ ચેન્જ માટે જ ગયેલા, જ્ઞાન વસ્તુ ખબર નહોતી તે વખતે। અને ત્યાં ગયા પછી
सत्संग चालतो हतो अने पछी सांजे हूँ पाछी बधाने लई गई थी एटले साढ़े चार कलाक ड्राइविंग हतुं एटले पाछा आवुं हतुं रातना मारे तो गीता बेन शशी बेन चार बहनों हता बधाने लई गई थी एमना छोकराओने बधाने પછી આવતી વખતે મેં કીધું સાડા ચાર પાંચ થયા મેં કીધું રાત માઉન્ટેન માંથી જવાનું છે તો હું જવું હવે તો કે છે તું દાદાને મળી લે તો હું પછી ગીતાબેન કે તું દાદાને મળી લે તો હું કીધું ઓકે દાદાજી હું જાઉં છું તો કે છે કે તો પછી બે દિવસ પછી જ્ઞાન વિધિ છે તો તું પાછી આવીશ મેં કીધું ના બસ હવે મળ્યા કેમ કે દરરોજ ના આવે નહીં તો મારા ઘરે તો બહુ બધું તે વખતે કામ ચાલતું હતું અને વિઠ્ઠલભાઈ ને પૂછ્યા વગર ક્યાંય જવું જવાનું હતું એટલે પછી મેં કીધું મારે હસબન્ડ પછી દરરોજ ના આવવા દે મને તો પછી એમ કે તને આવવા દેશે કે છે કે કેમ ના આવવા દે મેં કીધું ના આવવા દે પછી એમ કે તો ઓકે તું બે સ્તન વિધિ કરી આપ પછી મને તને શું આપું તો તને પાછું પાછી આવું એટલે મેં તો સલાહ તો બધું એમ કે બધું જ છે મારી પાસે સારું ઘર છે સારું એટલે આપણે પ્રોપર્ટીનું જે કંઈ બધું પછી બધું સારું છે હેલ્થ સારી છે બધું ફેમિલી સારું છે એવી રીતના બધું લીધું પછી કે છે પછી સલાહના અંદર એમ ગુસ્સો બહુ આવતો એટલે પછી કહેવાય ગયું કે મને ગુસ્સો બહુ આવે છે તો પછી એ મારો ગુસ્સો જતો હોય તો હું આવું તો કે છે કે પછી શું થાય છે તને ગુસ્સો આવે પછી મેં કહ્યું પછી મને એમ પસ્તાવો થાય છે કે મારાથી ક્યાં આટલું બધું આટલા જોશથી બોલ લઈ ગયું ને સામેના દુઃખ પહોંચે એવું તો કેમ તમે હા તો કે છે બે સુતન વિધિ કરતો તારો ગુસ્સો જતો રહેશે પછી મને વિધિ કરી એટલે થોડી વાર બેસાડી રાખી મને એકચુઅલી એમની અંદર જે કઈ ચાલતું હશે મને ખબર નહોતી પડતી એટલે હું કહ્યા કરું કે મારે જવાનું છે મને વિધિ કરવાની કે છે તો ક્યારે કરશે ગીતાબેન પૂછ્યા કરું પછી વિધિ કર્યા પછી અંગૂઠે મને પગના અંગૂઠે માથું ઝુકાવી ને અને વિધિ કરી તો હું રડતી નહોતી પણ છતાં આંખમાંથી આંસુ બંધ થયા નહોતા ધેટ્સ વોટ આઈ એક્સપિરિયન્સ અને પછી મને એટલું જે કંઈ પ્રોસિજર પત્યો પછી છે તે એટલું અંદરથી આનંદ આનંદ વર્તાયો કે છ મહિના સુધી મને બહુ સારું રહ્યું પછી જ્યારે પણ સત્સંગમાં જવાનું હોય ત્યારે હું છે તે બધાને લઈને જોર સ્પીડમાં હાઈ સ્પીડમાં જવાની આદત એટલે બરાબર જાય તો પોલીસે ઉભી રાખી તોય છે એમાં છે તો મને બસ દાદા દેખાય અને એટલા કવિરાજના પદો મોટે મોટેથી મૂકીને જ અને એ રીતના જ મારું જીવન જતું મોટા ભાગે કારણ કે કવિરાજને મળી નહોતી પણ પદો બહુ ગમતા અને પદો ગાતા 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 સાથે સાથે ગાતા ગાતા જઈએ અને એવી રીતના બધું પછી એક વખત એવું બન્યું કે પહેલો મેઇન એક્સપિરિયન્સ મને એવો થયો કે એક વખત અમે લેડીઝ એકલા મારી ડોટર ને અમે ઘરના ફેમિલીના ઓનલી લેડીઝ ગયેલા મેરેજમાં અને મેરેજમાંથી આવતી વખતે બીજે દિવસે એ પણ પાંચ કલાકનું ડ્રાઇવિંગ આવતી વખતે બીજે દિવસ રેસ્ટ એરિયામાં ઇવનિંગના ટાઈમમાં ઉભા રહેવાનું થયું તો કોઈ કાર કશું જ ના મળે એકદમ અમારી એકલી જ કાર હતી પણ જવું હતું એટલે પછી રેસ્ટ એરિયામાં ઉભા રહ્યા તો પછી એ લોકોને મેં કે તમે લોકો બાબો સૂતો હતો એક નાનો બાબો હતો સાથે તે સૂતો હતો એટલે મેં તમે લોકો બેસો કારમાં અને હું જઈને આવું છું કાં તો તમે જઈ આવો હું બેસું છું તો કે ના તમે જઈ આવો એટલે અમે હું અંદર ગઈ અને મેં કહ્યું કે મારું પાકીટ ને ચાવીઓ બધું અંદર છે એટલે મૂકીને જઉં છું એટલે તમે લોકો અંદર આવો તો તમે લોકો બેસો હું જઈને આવું છું તો એ લોકોના મગજમાંથી બહાર ગયું બાબો જાગ્યો એટલે તો અંદર આવી ગયા કારને લોક કરી દીધું કાર લોક થયા પછી અંદર મેં અવાજ સાંભળ્યો મેં કહ્યું આ લોકો અંદર આવ્યા લાગે છે એટલે પછી હું પછી બહાર નીકળ્યું બાથરૂમ માંથી અને હાથ ધોતા ધોતા મેં કહ્યું લાવો કે મને ચાવી આપી દઉં કેમ કે બધું પર્સ ને બધું અંદર પડ્યું છે હું જઈને બેસું તો એ કે છે તો અમે તો લોક કરીને આવી ગયા તો તે વખતે કાર એવી હતી કે આપણે પોતે નોબ દબાવીએ તો જ લોક થાય એ રીતના અત્યારે બધું ઓટોમેટિક થઈ ગયેલું તો ગાડી લોક થઈ ગઈ અને એટલામાં જ મને જોર જોરથી લાઉડ મ્યુઝિકથી એક કાર ટ્રક આવે એકચ્યુઅલી ટ્રક નહીં ગાડી જ હતી તો એમાં ચાર પાંચ બ્લેક મેન વિથ ફૂલી ડ્રંક હું પણ મ્યુઝિક લાઉડ ને પછી જોર જોરથી ચીસો પાડતા પાડતા આવે તો હવે શું કરવું પછી અંદર એકદમ બધાને મેં કહ્યું ચલો આપણે ત્રિમંત્ર બોલવા માંડો તો ત્રિમંત્ર ચાલુ થયા અને પછી છે તે દાદા 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 કરતા કરતા હું અને શક્તિવાળો છું અને સુખનું ધામ છું સ્તુતિ ચાલુ થઈ ગઈ પછી એમ અંદરથી શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું
પછી કે દાદા એકદમ બૂમ પડી ગઈ ગાડીને આગળ જઈને કશું જોતી હતી કદાચ મેં કઈ ડોર ખુલ્લી ગયો તો જોતી હતી દાદા ક્યાં છો વેરાડ્યું હાજર થાવ એકદમ બૂમ પડી ગઈ તો એટલામાં પેલો બ્લેક માણસ છે તે અંદર થી બાથરૂમ માંથી આવ્યો અને કે બીજું કોલ મી દાદા આ નીજ એવી રીતે બોલાઈ ગયેલું તો કે બીજું કોલ મી મેં કહ્યું યા પછી મેં અંદર થી હિંમત કરીને અંદર થી દાદા ને સોંપીને અને પછી આ એ ભાઈ આવ્યો ને તો મને એમાં દાદાની આંખો જ દેખાઈ એનામાં અને હી ટ્રાય ટુ હેલ્પ મી અડધો કલાકમાં થયા બધા એ લોકો બધા નહીં કશું ઓપન થઈ પછી મેં કહું સાઈડ નું ડોર તું એક ગ્લાસ તોડી નાખ અને હું જાઉં તો કે છે નો મેમ લેટ મી હેલ્પ યુ એ પાછો કંઈક વાયર સુધી લાવ્યો પેલા સ્ક્રુડ્રાઈવર હતું એની પાસે ટ્રાય કર્યું ના એ કર્યું તો પછી એ વાયર સુધી લાવ્યો અને એ ફાઇનલી કાર ઓપન થઈ અને પછી અમે નીકળ્યા તે વખતે એ સરસ એક્સપિરિયન્સ થયો અને પછી તો ઘણા બધા નાના મોટા એક્સપિરિયન્સ થયા એક વખત સ્ટોર્મ હતો હેવી સ્ટોર્મ હેલ ને હું ગ્રોસરીમાં ગયેલી તો પછી અમારી કારમાંથી ગરાજ ઓપનર હોય તો ગરાજ ઓપનર કારમાંથી દબાવું તો પેલું ડોર મેઇન ડોર ની ચાવી નહીં લઈ ગઈ તો હમણાં ગ્રોસરી જઈને આવું છું એટલામાં સ્ટોર્મ ને ટોર્નેડો ચાલુ થઈ ગયો તો વિઠ્ઠલભાઈ તે વખત લગભગ ઇન્ડિયા જ હતા ત્યાં હતા નહીં કોઈ હું એકલી જ હતી તો ઘર ખુલે નહીં આજુબાજુમાં તપાસ કરી ભાઈ લોકો રહે પણ 22 માઇલ દૂર એટલે પછી ત્યાં એ લોકોની લાઇટ જતી રહી અહીંયા લાઇટ જતી રહી એટલે ગરાજ ખુલે જ નહીં તો પછી તે વખતે પણ સિદ્ધ સ્તુતિ ચાલુ કરીને ત્રિમંત્રો ને સત્સાધનો બરાબર ગાડીમાં જ પડી રહી અંદર બેસી રહી અને પછી સીટ લાંબી કરીને સુઈ ગઈ દાદા 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 કરતી કરતી અને ત્રિમંત્રો ને પછી છે તે કીર્તન ભક્ત ચાલુ થઈ ગયા અંદર અને જયારે જાગી તો લગભગ રાતના 1-2 વાગી ગયા તો ગરાજ એની જાતે જ બધા ખુલ્લા કારણ કે મેં પેલું સ્વિચ દબાવી હશે તો ખુલ્લી જયારે કરંટ આવે એટલે ઇલેક્ટ્રિક આવું ચાલુ થયું એટલે પછી દરવાજા ખુલ્લા હતા એ બહુ સરસ અનુભવ તે વખતે રહ્યો કે અંદર જરાય હાલ્યું નહોતું આખું અને અમારા નેબરહુડ માંથી બધા ઘણાના રૂપ પણ ઉડી ગયા હતા અને ટ્રીઝ પણ નીચે પડી ગયેલા એટલે દાદાનું હાઉ વન્ડર ઇટ વર્ક્સ એ એક્સપિરિયન્સ થયો પછી હવે ઇન્ડિયામાં ગયા જે દાદાજી અમારે ત્યાં જો કે તમને ખબર છે કે એઝ યુ નો અમારે ત્યાં લગભગ 9 જ્ઞાન વિધિઓ થઈ દર વર્ષે પછી દાદાજી અમારે ત્યાં આવતા અને જ્ઞાન લીધા પછી 5-5 દિવસે દાદાજી ત્યાંથી પસાર થતા હતા અને અમારે ત્યાં રસિંગભાઈને બધા સાથે હતા લંચમાં મેં ઇન્વાઇટ કરેલા તો સલાહનું આખું બોલવાનું હતું એટલે કે છે કે એવી રીતે ના આવે એમ કે વસંતભાઈ કે છે કેમ ના આવે દાદાને આપો ફોન એમ કરીને ઘરે બોલાવેલા અને દાદાજી કે એમ કે તું મેં કહ્યું દાદાજી અહીંયા આવવાના છો તો અહીંથી પસાર થવાના તો તમે આવો તો કે મેં કીધું લંચ અહીંયા બનાવું છું તો કે એમ મેં કહ્યું હા તો કે ઓકે તો હું અમે આવીએ તો એવી રીતના દાદાજી આવેલા અને એ જ્ઞાન લીધા પહેલા અમારી માતાજીની ભક્તિ હતી એટલે માતાજી કંઈ પણ કામ હોય તો માતાજીને સોંપીને મુસીબત લાગે તો માતાજીને સોંપતા અમને અમે કાયમ માતાજીને આગળ કરતા એટલે જ્ઞાન વસ્તુ કેવી રીતે વર્ક થાય છે મેં જોયું અને એમાં એવું બન્યું કે આ બધી જ્ઞાન વિધિઓ ને બધું થવાથી એ વખત હું કદું સત્સંગ સમજી નહોતી એકચ્યુઅલી હું સત્સંગ સમજી નહોતી હું દાદા દાદા બહુ જ અંદર આનંદ રહેતો હતો એટલું જ ખબર પડતી હતી આજ્ઞાઓ જેવી એઝ ઇટ સમજી જ નહોતી હું પણ જે કઈ મહાત્માઓ એમની સેવા કરવું એ તે બધું છે તે બધા આપણા ઘરમાં જ હોલમાં જ બધું 250 માણસ ભેગું થાય ઘણી વખત અને 10-10 દિવસનો પ્રોગ્રામ પણ ઘરમાં થયો છે એટલે ઘણી જ્ઞાન વિધિઓ થઈ છે અને બધા ફેમિલીથી માંડીને ટાઉનના પણ બધા ઘણા જ્ઞાન પામ્યા છે એ ડિસાઇડ્સ પોઈન્ટ કે તે એ લોકો સત્સંગમાં આવે છે કે નહીં પણ એ બધા જ્ઞાન પામ્યા છે એટલે એનો આનંદ આપણને ઘણો અંદરથી બહુ જ રહેતો હતો સરવાળો અને બધા બધી જ રીતે બધું જ સારું હતું પછી દાદાજી એક વખતે પૂછ્યું કે છે કે હવે બધું જ છે તમારી પાસે તો વિઠ્ઠલભાઈ ચલો ને ઇન્ડિયા એમ કે હવે તમે આ કાયરોપ્રેક્ટિકનું જે ટ્રીટમેન્ટનું છે તો કે ઇન્ડિયામાં કરો એટલે કે સર્જરી ઓછી થઈ જાય એમ તો અમે ઇન્ડિયા આવ્યા તો ઇન્ડિયાથી ત્યાં આગળ 6-1 વર્ષ રહ્યા એકચ્યુઅલી એમાં વિઠ્ઠલભાઈ ને એક્સિડન્ટ થયો કાર એક્સિડન્ટ એમના એમને પણ ઘણા બધા એ બીજા અનુભવ થયા હશે પણ એ કે છે હું પછી ને વાત કરીશ એમ કે તો એમાં એવું બન્યું પછી જયારે ત્યાંથી આવ્યા અમે પાછા કારણ કે એમના પગ સોજા ને એવું બધું બહુ વધી ગયું બ્લડ પ્રેશર ડાઉન જ ના જાય પછી મેં કહ્યું ચલો હવે પાછા અમેરિકા જવું પડશે
કે ના હું ના આવું કે છે આવી રીતે ક્લિનિક છોડીને. એટલે અમને સારા બે ત્રણ ડોક્ટરો પણ મળી ગયા કે જે સારી રીતે હેન્ડલ કરી શકે એવા, અને એમને બધાને સારી ટ્રેનિંગ મળી ગઈ ને પછી એ લોકો ચલાવે છે. અમે અમેરિકા આવ્યા તો એવું બન્યું, ટાઈમ જરા વધારે લઉં છું, પણ જયારે અમેરિકા આવ્યા તો અમે આવો અભિવરણ શોખ એકચુઅલી એનું હોય, કેમ કે આવ્યા એટલે પછી પ્રોપર્ટી જેને શોપિંગ ગયેલા પટણની વિઠ્ઠલભાઈ આપેલી ફાઇલ ને નજીકની ફાઇલ ને, તો એ ફાઇલ છે તે પછી બધું એના નામે થઈ ગયું, બધું પ્રોપર્ટી થી માંડીને ઇવન ઘર ઉપર લોન લઈ લીધી એટલે $3-4 લાખ ની. એટલે પછી આવીને જયારે ખબર પડી એટલે પછી એને કહેવા ટ્રાય કર્યો કે ભાઈ હવે તું થોડે થોડે કરી એટલીસ્ટ ભરી દે, કારણ કે બિઝનેસમાં તો કાયમ પૈસા ખૂટે, આપણે એવી રીતે એ કરાય નહીં, એટલે ઘરના પૈસા તું ભરી દે, અમે હવે વી ગેટિંગ ઓલ્ડ એન્ડ વી નીડ ધ હાઉસ એક્ચુઅલી પેડ અપ હતું, એટલે એને એની પર લોન લીધી, અમે હાઉસ નીડ ટુ બી પેડ અપ. એટલે પછી ફાઇલ અપસેટ થઈ પછી તમારા લોકોને શું જરૂર છે એમ કે, એટલે એવી રીતના બધો એક્સપિરિયન્સ થયો. અને પછી છે તે કે હું ભરી દઈશ પણ ઓલમોસ્ટ 6 મહિના થયા, 7-8 મહિના થયા પૈસા ભરે જ નહીં, મોર્ગેજ ના ભરે, એટલે અમારે પછી જે હતું એ બધું ભરી દીધું જેટલું હતું. પછી એમાંથી જે કઈ ઇસ્યુ ઉભા થયા, અમારા વિઠ્ઠલભાઈ ને બરાબર શોક લાગી ગયો કે આટલું નજીકની ફાઇલ આવી રીતે કરી શકે એમ, કે જેને આપણે પોતાના માનીએ છીએ આવી રીતે, એટલે એમને બરાબર શોક લાગી ગયો અંદરથી. અને સરલાને થોડું ઘણું એવું ચાલ્યું, પણ પછી કે અંદરથી એવું નીકળ્યું કે વિઠ્ઠલભાઈ ને સમજાવવા માટે કે આપણે કોઈ ભાવમાં રાજા હોઈશું, એનું રાજ્ય લૂંટી લીધું હશે, તો પછી આવું આવ્યું ને એમ, કેમ કે $18 મિલિયન જેવું મોટું બિગ ડીલ હતું એટલે તે વખત જતું રહ્યું. અને ઓલમોસ્ટ પેડ અપ થવાની હતી પ્રોપર્ટી ત્યારે અમે ઇન્ડિયા ગયેલા, એટલે પ્રોપર્ટી તો પેડ અપ થઈ ગઈ હતી, પણ એ ભાઈએ પાછા એની પરથી બીજી પ્રોપર્ટી ઉભી કરી અને લોનો લીધા કરી. બધું જ નામ છે તે અમારા નામે આવે બધું, કારણ કે કંપની બધી અમારા નામે શરૂ કરેલી અમે, કે તે વખત ફાઇલ નાની હતી એટલે પછી એને તો હોય જ નહીં, પણ છતાં એ જે કંઈ બન્યું એમાં છે તે સમજણ અંદરથી ઊભી થઈ ગઈ કે આપણે ભોગવીએ છીએ તો આપણો જ હિસાબ છે, એમ ભોગવે તેની ભૂલે હાજર થયું. અને જે કંઈ બન્યું છે ચલો આમાંથી આપણે તબિયત તો સારી છે ને, આ કોણે ચાલુ કરેલું તક કે છે આપણે, એટલે પછી વિઠ્ઠલભાઈને સમજાય ફાઇલને આપણે ચાલુ કરે તો આપણે ફરી જે કઈ આપણી પાસે જે કઈ અહીંયાથી ઇન્ડિયાથી જે કઈ પ્રોપર્ટી છે થોડું વેચીને આપણે એમાંથી શરૂ કરીશું, એટલે આપણે આનંદથી જીવો ને, આપણું શરીર છે તો બધું જ છે, હા અત્યારે બધું નોર્મલ થવા માંડ્યું છે, ઘણું સ્ટેબલ થઈ ગયું છે. પણ આ બધામાં છે તે ઇન બિટવીન આ બધામાં બે મારા બે ભાઈઓ ગુજરી ગયા, મારા મધર ગુજરી ગયા, બધાની ફાઇલો મારે બધું દોડાદોડી હોય, કારણ કે નાનપણથી એવું હતું કે ફાધર નાની ઉંમરે ગુજરી ગયેલા, તો પછી હું ઘરમાં બહેનોમાં નાની અને ભાઈઓમાં એક ભાઈ નાનો, બે ભાઈ નાના છે પણ એ પણ એક ગુજરી ગયો. એમાં છે તે બધી જવાબદારીઓ સરલાની, કે કંઈ પણ થાય તે સરલાને એમ પૂછે કે તમે આવો હાજર થાવ, એટલે ત્યાં જવું તો વિઠ્ઠલભાઈ અહીંયા મેડિસિન ના લે, બ્લડ પ્રેશર ની મેડિસિન ના લે, એમને બે વખત ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા. એટલે બધું ઓન ગોઈંગ જે કઈ 3-4 વર્ષ એટલા કન્ટિન્યુઅસ સંજોગો એક પર એક લેપા એકદમ જોર જોર થી ફોર્સફુલ થી આવતા હતા, તો બસ દાદા 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 અંદર થી અને મોટે મોટે થી દાદા ભગવાન ના આસીન જયકાર હો, સિદ્ધ સ્તુતિ એ સહારો હતો. અને એમાંથી જેવી રીતે બહાર આવ્યા છે તો અંદર ટાઈમિંગ આનંદ ગયો છે, કે અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન ચાલતું હતું, પણ ફાઇનલી બહુ સરસ અંદર પરિણામ પામ્યા કે ચલો બધું આપણા હિસાબો પતી ગયા, કે આ ભાવે આપણે ચૂકવી દીધું, દેવું ફરી ક્યાં ચૂકવવું છે, એટલે એ વ્યવસ્થિત જ્ઞાન એક્ઝેક્ટ શબ્દમાં નહોતું આવ્યું, પણ એ ભોગવે તેની ભૂલને આ બધું સમજણ પડી ગઈ હતી. લેટલી હવે શું થાય છે કે હવે છે તે આ જે સત્સંગો કોરોના પછી જેના ઇવન તો છેલ્લા ઓલમોસ્ટ યર દીપકાનજીએ અને રજનીભાઈએ જે સત્સંગો ચાલુ કર્યા છે, પછી બધા આપણે પુત્રો સાહેબોના જે કંઈ સત્સંગો અમને મળ્યા છે એનાથી મને ઘણી વખત બુદ્ધિ પકડી જાય છે, પણ મારી પ્રકૃતિને ઓળખું છું એ રીતે મેં ઉપયોગમાં લીધું છે, કે મારી પ્રકૃતિમાં ક્યાં ખૂંચે છે એ વિષય એ સિવાય બહારના પ્રશ્નો મારા નથી હોતા, કે મને ક્યાં ખૂંચે છે એના પર પ્રશ્ન હોય છે, તો મને દેખાય છે મારી માનની ગાંઠ હજુ ઊભી ને ઊભી છે, બીજું બધું સારું એ થવા માંડ્યું છે સમજથી, પણ માનની ગાંઠમાં જે કઈ નોંધ ને ઓપિનિયન ને બધું પડેલું હતું
કે આ આવું કરી ગયું તેવું કરી ગયું એમાં. પછી જયારે માન આવે છે ત્યારે અપમાન કરે છે ત્યારે બરાબર ઉભી થઈ જાય છે ઉપર સામે બુદ્ધિ અજ્ઞાન પ્રજ્ઞાની સામે એકબીજાની સામે આવી જતું હોય એવું લાગે છે. અને એમાં છે તે હવે ફાઇનલી એવો આ બધા સત્સંગોમાં મને એટલું સરસ રહ્યું કે આ સત્સંગો પછી ખ્યાલ આવ્યો કે પછી એક માનની ગાંઠને લીધે તારે આટલું બધું અંદર સફરિંગ આવે છે ગાડી ગાડા વેડામાં કરવાના છે. એટલે સમજણ પડી ગઈ કે આ માનની ગાંઠ કેટલો માર ખવડાવે છે તે. અને છેલ્લા ત્રણ ચાર દિવસથી તે એમ જ અંદર રહે છે કે કોઈ માન અપમાન કરે અને હું દેવું ચૂકવાઈ જાય તો કોઈ આવતું જ નથી. વિઠ્ઠલભાઈ કાલ બે દિવસ પહેલા જરા મોટે મોટે બોલવા લાગ્યા તો કશું અંદરથી ઉભું ના થયું. એક ગમે તેમાં ઊંચા વાજે બોલે તો સામે ચાર જવાબ આપતી હતી એટલે બંધ જ થઈ ગયું. એટલે ધીરે ધીરે અંદર સમજથી સમાઈ જવા માંડી. અને બધા આપતપુત્રોનો સત્સંગ બધામાં બહુ જ આનંદ રહે છે પણ જેમ સમજે છે તેમ વધારે આનંદ રહે છે. એટલું મને સમજાયું કે મારી આજ એ નંબર ફાઇલ નંબર એક જ આપણને પજવે છે, કોઈ સામે પજવતું નથી. અને તે આપણા જ અંદરના દોષો આપણને પજવે છે એ અનુભવ થયો. ગઈકાલે હું ચાલવા ગઈ હતી, એક માજી સામે ચાલતા ચાલતા આવતા હતા તો લાકડી સાથે હતા. તો આપણે કોરોનામાં આપણે ડિસ્ટન્સ તો રાખવાનું હોય અને અહીંયા મને ઓલરેડી અહીંયા ડિસ્ટન્સ ના લીધે મારે અત્યારે હું સાઉથ કેરલાથી આવી એટલે ડિસ્ટન્સ રાખવાનું હતું એટલે અંદર ચાલવાનું નથી તો બહાર ચાલવા જોયું તો નેબરહુડ થી બહાર. તો ફૂટ ત્યાં આગળ છે તે સાઇડવોક છે તે 2.5 ફૂટનું હોય તો માજી ચાલતા હતા લાકડી લઈને. તો પછી અંદર થી મને ખબર હતી કે હું જરા સાઈડમાં નીકળી જઈશ, કીધું કઈ નહીં કે હું એ છે તે માજી સાઈડમાં નીકળવા જતા હતા. મેં કીધું જસ્ટ યુ ગો ઓન લેટ મી મૂવ માયસેલ્ફ. એટલે પછી ત્યાંથી પસાર થયા ને તો થેન્ક યુ પછી કે ગોડ બ્લેસ યુ એટલું બોલે એટલે હું તો અંદર સુખ લેવા માંડ્યું સલાહ. કારણ કે અંદર થી જાણે જાણે હવા આવતી હોય જાણે મને અંદર આનંદ થતો એવું એવું અંદર ફીલ થયું. અને એટલામાં સુખ લેવા માંડ્યું. પછી અંદર સલાહને કહી દીધું કે સુખ લેવાની જરૂર નથી, બધાને બહુ આપીને આવી છું એટલે અત્યારે જો ઓબ્ઝર્વ કર કે શું થાય છે, સુખ કોણ લે છે જોઈ લે. એટલે એવી રીતના બધું પ્રયોગો થાય છે એક પછી એક પછી એક. અને જે ચરણવિધિ વિશે ભરત આનંદજી નો લંડન થી સત્સંગ ચાલે છે એમાં ઘણી વખત ઘણા બધા દોષો વિશે બધું સબ્જેક્ટ વાઇઝ બધા ઘણા ઢગલા બંધ દોષો દેખાયા. વાણીના તો પુષ્કળ દોષો દેખાયા, ઘણા બધા જ બધી જાતના દેખાયા. પણ નવ કલમ અંગે મેં પુલિત આનંદજી પાસે પ્રાર્થના કરીને મેં એમને કહ્યું કે મારે નવ કલમના દોષો જોવા છે, મને એની પર પ્રયોગ કરવાની એક વિધિ આપો. એમને મને કહેલું એ ગાઈડન્સ પ્રમાણે હું નવ કલમ ઉપર મારો પ્રયોગ ચાલતો હતો. અને કઠોર ભાષા તંતિલી ભાષા અને જે વાણી પર તો બહુ જ દોષો થયા છે અને એ બધા ઘણા બધા દેખાયા, હજુ ચાલુ છે એટલે ત્યાંથી આગળ હજુ ખસ્યું નથી, હજુ બાકી છે. અને જે આપણે જે વિધિઓ ચાલે છે અત્યારે રાતના જે આપણે સત્સાધનો વિશે આપણે જે અહીંની રાતના અમેરિકાની રાતના એટલે જે દરરોજ છે તે ચરણ વિધિને જે પ્રયોગ ચાલે છે તો શરૂઆતમાં બુદ્ધિ એમ બતાવે કે આપણે તો સવારે કરીએ જ છીએ નમસ્કાર વિધિ તો આપણે સાંજે કરવાની કઈ જરૂર નથી જવાનું, ચલો આપણે શાંતિ સુઈ જાઓ અંદર બીજું બધું પ્રયોગ મૂકીશું એમ. પછી એક વખત તરુબેન નો ફોન આવ્યો કે તું એમાં આવવાનું બંધ થઈ ગયું, પછી હું જઈને બેસી ગઈ. પછી છે તે ધીરે ધીરે જેમ જયમેશાનજી કહે છે ને કે બધા જ આપતા પુત્રોએ કહ્યું છે છે કે શબ્દ શબ્દ છૂટો પાડીને વાંચવાનો. તો અત્યાર સુધી તો ચરણવિધિ વાંચી બધી મોડે જાત છે પણ આનંદ ધ્યાન વાળો છો, દર્શન વાળો છો, શક્તિ વાળો છો, સુખધામ છો, આ રીતના જ ચાલતું. જયારે જે આ શબ્દ શબ્દ રીડિંગ રિસર્ચનું મને હાઈલાઇટ થાય હવે વાંચીને કરવાથી, જેમ પ્રયોગ વધારે થયો તેમ અઠવાડિયા પછી તો આખું હાઈલાઇટ થાય કે હું દાદા ભગવાન ને ત્રિકાળ નમસ્કાર અમૃતસરનું વંચાવવા માંડ્યું અને ચિત્તવૃત્તિઓ બહાર જતી બંધ થઈ ગઈ. અને એ મને ઘણો જ અંદરથી આનંદ લાવતું થઈ ગયું અને એ પછી મને વધારે 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 દોષો દેખાયા. અને વિઠ્ઠલભાઈ ને પણ જે કે તમે કહો જય સચ્ચિદાનંદ આપતા પુત્ર સાહેબો તમે આ જ્ઞાન સમજાવવાના સ્વાધ્યાયના ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા છો, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. મહાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર, હાર્ટલી નમસ્કાર. દીપકાનંદજી તમે સમરાઈઝ કરો પ્લીઝ, હિન્દી મેં બોલીએ રિક્વેસ્ટ આયા હૈ.
कौन है हिंदी वाले? अपने अलवर वाला बहन से, अलवर वाला बहन। पढ़िया बच्ची बता नहीं हिंदी में नहीं समझा तू। योर चॉइस। एनीवे फाइन। तो पहली बात दादा पासे केवी रीते आव्या अने सौथी मोटो जे एमने फायदो थयो ए थोड़ू कही नहीं सक्या। एमनो गुस्सो हतो ने ए गुस्सानो एमने वर्णन नहीं कर्यो ए विठ्ठलभाई करशे आपणने सारी रीते। અને ખરેખર તો વિઠ્ઠલભાઈ આવ્યા એમનો ગુસ્સો શાંત થયો ને, કારણ કે આ ખરેખર માતાજીનું જ સ્વરૂપ ધારણ કરતા હતા સરલાબેન, માતાજીની ભક્તિ છે ને એટલે, અને એ એમનામાં જે આખો બધો ફેરફાર થયો ને એ જોઈને વિઠ્ઠલભાઈ પ્રેરિત થયેલા અને આવ્યા। પણ એમને જે આપણે એમ કહીએ, એમને જે બધી વાત કરી ને એના પરથી મુખ્ય વાત આપણે એ કહીએ છીએ કે આ કળિયુગ અને એમાં કેવા કેવા આપણા કર્મના હિસાબ હોય અને તે નજીકના જ લોકો આપણને ચખાડે, અને એવી પરિસ્થિતિમાં એમને જે જ્ઞાનનો સહારો રહ્યો, દાદાનો સહારો રહ્યો, સત્સાધનનો સહારો રહ્યો અને એનાથી જે એ લોકોને શાંતિ રહી એ બહુ નોંધ કરવા જેવી વાત છે। એમણે જે કીધું ત્રિમંત્ર અને સિદ્ધ સ્તુતિ, હું શુદ્ધાત્મા છું, આપણે જાણીએ છીએ આ બધું કરે છે આપણે, પણ એના આધારે એમને જે શાંતિ રહી, આમાં કેવું છે પરિસ્થિતિ તો આવે છે પણ આપણે આ બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને એમણે કર્યો તો જે પરિસ્થિતિમાં ડિસ્ટર્બ થઈને વાત બગડે એવી થાય તો ત્યાં પોતાને સ્થિરતા રહેવાથી સહેજા સહેજ કુદરતે એનું કામ કર્યું। કુદરત તો કામ કરવાની જ હોય પણ એમાં આપણા તરફથી ડિસ્ટર્બન્સ ના જાય, આવી રીતે જ્યારે આપણે આ દાદાના સાધનો વાપરીએ, અને એમણે બહુ સારી રીતે વાપર્યા છે અને બીજા બધા અમુક પ્રસંગો વિઠ્ઠલભાઈ પણ કહેશે, પણ મુખ્ય વાત એ કે સરલાબેનને હું માતાજી કહું છું આમ તો, એટલે આ માતાજી ખરેખર એમનું સ્વરૂપ ધારણ કરે અને વારે વારે કરેલું છે, પણ દાદાના જ્ઞાનના લીધે એમને જે શાંત થયેલા છે ને એ ખરેખર ગજબનું છે। એમને જે જાણે છે એમને સારી રીતે ઓળખે છે, એટલે એ દાદાના પ્રતાપે અને જે પરિસ્થિતિમાં વિચલિત થઈ શકાય એવું હતું એમાં એમને જે ભોગવે તેની ભૂલ વ્યવસ્થિત, આપણો હિસાબ આપણે બોલીએ છીએ પણ એ તમે આંકડાની વાત સાંભળશો ને તો મગજ ચાર થઈ જાય એવું છે, પણ એવી પરિસ્થિતિમાં પણ એ જે સમાધાનથી રહ્યા છે ખરેખર એ દાદાના વિજ્ઞાનનો પ્રતાપ છે। અને વિજ્ઞાન તો છે જ પણ એ લોકોની સમર્પણતા, એ લોકોની ભક્તિ, એ લોકોની સિન્સિયરિટી, એટલે એ નોંધ કરવા જેવી છે। અને આ બધામાં આજે એમને જે બધું થાય છે ને કે કોઈ સારું કીધું તો સારું કીધું તો કે તમારે લેવા જેવું નથી, એટલે જ્યાં અંદર પોતાપણું ઊભું થાય તે પોતાપણાને પર જાગૃતિ રાખીને પોતે એનો સ્વાદ લેતા નથી, આ નોટ કરવા જેવી વાત છે। એટલે આપણે કહીએ કે આજે સ્વાધ્યાય બધો થાય છે એમણે પોતે કરેલો છે અને હમણાં જે આ બે મહિનામાં જે આપણને સરસ થયેલો છે કુદરતી રીતે ગોઠવાયું, મહાત્માઓનું જ સજેશન હતું અને એના આધારે કુદરતી રીતે બધું ગોઠવાયું ને આ જે થયું, અને એમાં જે આ અનુભવની વાત કરવાની વાત આવી તે ખરેખર એ આપણને હેલ્પફુલ છે। એટલે આપણે સાથે સાથે રહ્યા ને તો આપણી ગાડી સહેજા સહેજ ઇઝીલી મહાવીર ક્ષેત્ર પહોંચી જશે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શૈલેષ આનંદજી અનમ્યુટ કરો। હા શૈલેષ આનંદજી, તમને બે મિનિટ આપીએ છીએ, તમારો એક્સપિરિયન્સ કહો અને પછી તમે ત્રિમંત્ર બોલાવજો તો અને સરલાબેન તમારી સાથે ત્રિમંત્ર બોલશે, એટલે તમારો બે ત્રણ મિનિટનો એક્સપિરિયન્સ કહો તમારો।
I'm sorry to put you on the spot, but I do that for all of them. અનુભવની યાત્રા તો દાદા ભગવાનને પહેલા જ મુલાકાતને પહેલા જ દર્શનથી શરૂ થઈ ગયેલી હતી અને તે આંતરિક અનુભવ બે લેવલનો એક તો પ્રશ્નોના સમાધાન મળવા માંડેલા અને ત્રીજે દિવસે જ્ઞાન મળ્યા પછી જે વેદાંકન અને આનંદ દુનિયા અડતી જ નથી બધું કામ કરવા છતાં હમણાં પ્રયત્નની વાત થતી હતી એક શું કૃપા હશે મેડિકલ સ્ટુડન્ટ હતા એટલે 12 કલાક 14 કલાકનો દિવસ હોય અને પછી સત્સંગને આતે પણ કશું અડે નહીં બધું પેરેલલ ચાલતું હતું અને અંદરનો આનંદ તો 1.5 વર્ષ સુધી તો એટલો બધો અદ્ભુત હતો એટલે દાદાએ કહેલું શરૂઆતમાં જ કે વ્યવહાર અને નિશ્ચય બંને સમાંતરે ચાલવા જોઈએ શૈલેષ પહેલા અઠવાડિયામાં જ કહ્યું હતું કે આપણા વ્યવહાર અને નિશ્ચય બંને સમાંતરે પેરેલલ ચાલવા જોઈએ એ પછી તો ઘણા બધા અનુભવો બધા વધતા ચાલ્યા પણ મુખ્ય વાત એક જ કે બને એટલી અવસ્થાઓમાં મન વાણી કયા શૈલીથી જુદો એવો શુદ્ધાત્મા છું એ પરીક્ષા આપવા બેઠો કે બીજી સ્થિતિમાં આવ્યો કે જેમાં આવ્યો એમાં પણ એ છૂટા પણ બીજી વાત કે દાદાને હંમેશા જે જોયા તે એમના વૈજ્ઞાનિક તરીકે એમનું વિજ્ઞાન એકાદ વાક્ય બોલે પણ એમાં એટલું બધું વિજ્ઞાન હોય દાદાનું એટલે વિજ્ઞાન એમની અદ્ભુતતા અને એ આધારે આખું બને એટલી અનુભવની યાત્રા બધી ચાલતી રહેલી અને અત્યારે પણ એ જ ભાવના છે કે જે એમની અંદર જે આટલું બધું પ્રગટ થયું અને જેનું યશનામ કર્મ હજી કામ કરે છે અને એમની જે ભાવના કે આ વિજ્ઞાન જગત સુધી પહોંચે તો આપણા અનુભવમાં ચારિત્રમાં જેટલું આવે એટલું જગતને કદાચ કામ લાગે બોલેલું તો કામ લાગે કે ન લાગે પણ ચારિત્રમાં પરિણમેલું કદાચ જગતને પરિણમે એમ કરીને પુરુષાર્થ લક્ષી આખો બને એટલો યોગ છે કે ભાઈ દાદા નિરંતર પુરુષાર્થમાં રહેલા છે વિતરાગો પોતાનું થઈ અને પછી પરિણામ સ્વરૂપે જે મનવાણી કાયાનો સમય અને ભાવના હોય એમાં બીજા થાય એટલે આ ચાલ્યા કરે છે થોડી કચાશો આવે છે વચ્ચે પણ પછી પાછું દાદાનું વિજ્ઞાન હાજર થઈ જાય છે અને બધાય મહાત્માઓ જેમ કહ્યું એમ તપના જુદા જુદા સંજોગ આવે પણ એ ફાઇલ એક ના છે હું શુદ્ધાત્મા છું ધીમે ધીમે પાછું બહુ સરસ થઈ જાય છે એટલે આ રીતે પ્રયોગ અને પુરુષાર્થ એવું વૈજ્ઞાનિક દાદા ભગવાન જે છે બોલાવો નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચ નમુક્કારો સવ પાવપણાસનો મંગલાણં ચ સવેસિમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ